मंदिर में उत्तर प्रदेश राज्यपाल आनंदीबेन पटेले माताजी दर्शन कर्या। पोतानी पुत्री अनार पटेल साथे दर्शन करवा माटे तेओ पहोंच्या हता। अंबाजी मंदिर ट्रस्ट द्वारा सम्मान करवामां आव्यु। अंबाजी मंदिर में नवरात्रि पर्व दरमियान आठमा नोरते तेओ दर्शन करवा माटे पहोंच्या हता। आनंदीबेन ने गर्भगृहनी बहारथी ज दर्शन कर्या। आ तके वहीवटदार कलेक्टर सहित पोलिस अधिकारीओ पण हाजर रह्या। खेड़ा करोली गाम में नवरात्रि की उजवणी करवामां आवी। परंपरागत रीते माटली गरबा थी उजवणी करवामां आवी। आधुनिक गरबा में प्राचीन परंपरा गरबा विसराता जई रहा छे। त्यारे करोली में बड़ियादेव चौक में माटली गरबा थी नवरात्रि उजाई छे। प्राचीन रीते थता गरबा में महिलाओं माथा उपर माटली लईने गरबे घूमे छे। करोली साइकल प्रवास संघ द्वारा महाकाली मंदिरे आ गरबा नुं आयोजन करवामां आव्युं। આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે હરણફાર ભરી છે। સરકારની આરોગ્યલક્ષી સેવાઓ રાજ્યના દરેક ગામડાઓમાં વિસ્તરી છે। રાજ્યના છેવાડાના લોકો પણ આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે। સરકારની આયુષ્યમાન યોજના હેઠળ અનેક પરિવારોએ આરોગ્યલક્ષી સુખ મેળવ્યું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ લોકોના આરોગ્ય સંબંધિત સમસ્યાની ચિંતા કરી છે। દેશના લોકો આરોગ્ય સામે લડી શકે તે માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આયુષ્યમાન કાર્ડ છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે। આજે તો આયુષ્યમાન કાર્ડ છે ને, જેમ તમારી પાસે સોનું હોય અને તમે કોણ કે અડધી રાતે કામ આવે એટલે સોનું હોય એવું આપણે તે કહેતા હોય, જેમ સોનું તમને અડધી રાતે કામ આવે ને, આ મેં જે આયુષ્યમાન કાર્ડ આપ્યું છે ને એ બી સોનાની લગડી જ છે। અડધી રાતે તમને કામ આવે, કાર્ડ લઈને જાઓ એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા, તરત તમારી સારવાર ચાલુ। સોનાની લગડી એવું કામ કરે કે ના કરે? રાજ્યના લોકો માટે આયુષ્યમાન કાર્ડ એક સોનાની લગડી સમાન છે। અડધી રાત્રે પણ કાર્ડ લઈ હોસ્પિટલ જાઓ એટલે દર્દીને તાત્કાલિક સારવાર મળી જાય છે। ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ પીએમ જય। છેવાડાના લોકોને આરોગ્ય સામે લડવા માટે પીઠબળ મળ્યું। વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના એટલે પીએમ જય। રાજ્યમાં લોકોની આરોગ્ય સેવાઓ માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ 5 લાખથી વધારી 10 લાખની કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર માટે આયુષ્યમાન કાર્ડ હેઠળ હવે 10 લાખ રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા મૃદુ હૃદયના લોકનાયક છે જેનામાં આવી સંવેદના પડેલી છે। 2012માં ગુજરાતમાં આ સંવેદનાના પરિણામે શ્રી નરેન્દ્રભાઈએ મા યોજના શરૂ કરી હતી। હવે આ યોજનાને વડાપ્રધાનશ્રીએ દેશને આપેલી દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના સાથે જોડી છે અને રાજ્યમાં 1.5 કરોડથી વધુ લોકોને આ યોજનામાં આવરી લીધા છે। અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકામાં 3.22 લાખ જેટલા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે। હૃદયરોગની બીમારી, કેન્સર, પ્રસૂતિ સહિતના મહત્વના મોટા રોગો માટે મળતી 10 લાખ જેટલી સહાયના કારણે અનેક પરિવારો માટે યોજના આશીર્વાદરૂપ બની છે। જિલ્લાના દર્દીઓએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે। છાતીમાં દુખાવો થતો, ખ્યાલ આવેલ કે આયુષ્યમાન પ્રધાનમંત્રી કાર્ડ છે, તે મેં નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતા જાણવા મળે કાર્ડનો લાભ મળે છે, તો હું અમદાવાદ ગયેલ અને આના રિપોર્ટ કરાવેલ, જે બધા સદંતર રિપોર્ટ ફ્રીમાં થયેલ છે અને એના દ્વારા એ મારું હાર્ટનું જે ઓપરેશન હતું એ બાયપાસ સર્જરી કરાવી ફ્રીમાં થયેલ છે, બરાબર। એટલે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કાર્ડથી બહુ મોટો લાભ થાય છે। સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટના લોકોએ પણ સરકારની સેવાને બિરદાવી છે। આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીઓ વિનામૂલ્યે સારવાર મેળવી સરકારનો આભાર માને છે। લાખો રૂપિયાના ખર્ચે થતી સર્જરી હવે વિનામૂલ્યે થાય છે। આયુષ્યમાન કાર્ડથી ઘણા બધા ફાયદા છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કેન્સર જેવી સર્જરી, આ બધું આયુષ્યમાન ગવર્મેન્ટની પોલિસીમાં આનો ઘણો આપણને ફાયદો મળે છે અને નાની નાની હોસ્પિટલોની જગ્યાએ મલ્ટી હોસ્પિટલમાં આ બધા જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કેન્સર જેવા
રોગોને ફ્રી નિદાન ગવર્મેન્ટના આ ફાયદા દ્વારા કરવામાં આવે છે। આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ સરકારી યોજનાને બિરદાવી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડથી 2.5 લાખના ખર્ચે થતી સર્જરી વિના મૂલ્ય થઈ છે। આ સાથે દર્દીઓને દૂર જવા માટે થતા ખર્ચની રકમ પણ લાભાર્થીઓના ખાતામાં જમા થઈ ગઈ છે। મેં મારા મધરની હોતને એમાં કરાવેલી હતી આયુષ્યમાન કાર્ડમાં, એમને એટેક આવેલો હતો, બ્લોક નડી હતી। પ્રાઇવેટમાં ઓછામાં ઓછા 1.5-2 લાખ રૂપિયા થાય। મેં એન્જિયોગ્રાફી કરાવી અને ફ્રી ઓફ કોસ્ટમાં આમ, બરોબર છે। અને મેં મારા ગ્રુપ સર્કલમાં જોયેલું છે, એનો લાભ મેં 2-3 જણાને વાત કરેલી હતી ગ્રુપ સર્કલની અંદર કે તમે આયુષ્યમાન કાર્ડ લઈ લ્યો, આની સુવિધા સારી છે। આયુષ્યમાન કાર્ડથી ખૂબ આમ ગરીબ પ્રજાને ફાયદા થયા છે, કારણ કે ગામડાની ગરીબ પ્રજાને જ્યાં પ્રાઇવેટ દવાખાનાની અંદર લાખો રૂપિયાના જે ખર્ચા થતા એ બચે, સારવાર સહી સારામાં સારી મળે છે, જવા આવવાના ભાડા સહિત વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર મેળવી લોકો ખુશખુશાલ। આયુષ્યમાન કાર્ડ એટલે મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતનું કાર્ડ। કેન્દ્ર સરકારનો હંમેશા દાવો રહ્યો છે કે આયુષ્યમાન ભારત PMJ એ માત્ર દેશની નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય, બંદરો પર એલર્ટ, દરિયો ન ખેડવા સૂચના। વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા। રાજ્યમાં તેજ વાવાઝોડું ત્રાટકશે કે નહીં તે અંગે ગુજરાતીઓમાં ભારે ચર્ચા છે, ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી। હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નથી। તેજ વાવાઝોડું હાલ ક્યાં છે અને તેની કેટલી અસર ગુજરાત પર થશે તે અંગે પણ માહિતી આપી। કાલે જે ડિપ્રેશન હતું તે રાત્રે ડીપ ડિપ્રેશન અને આજે તે વાવાઝોડું બની ગયું। હાલ જે વાવાઝોડું બન્યું છે તેની પોઝિશન સાઉથ વેસ્ટ અરેબિયન સીમાં જોવા મળી છે। હાલ આ વાવાઝોડું ઓમાન તરફ જશે તેવી સંભાવના છે। આગામી 12 કલાકમાં સાયક્લોન વધારે તેજ બનશે અને તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે। આગામી 24 કલાકમાં પણ તે વધારે તેજ બનશે, ત્યાં દરમિયાન ઓમાન કોસ્ટને પાર કરશે। 25 ઓક્ટોબરની આસપાસ તે સલાલા ક્રોસ કરે તેવી સંભાવના છે। ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડું તેજ નામે ઓળખાશે, જે નામ ભારતે આપેલું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 12 કલાકમાં આ વાવાઝોડું હજી વધારે મજબૂત બનશે અને તે ભીષણ ચક્રવાતમાં ફેરવાશે। अभी जो कल जो डिप्रेशन था, कल रात को डीप डिप्रेशन हो गया था, आज वो साइक्लोन में इंटेंसिफाई होके साइक्लोन बन गया है।